नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनुं स्वागत छे अने हूँ छूँ परेश। मित्रों खास करी अने आ वीडियो नी अंदर आपणे अतिवृष्टि वरसादने कारणे पण थयेला जे नुकसान छे एना विशे पण वात करशुं। ओछा वरसादने कारणे पण जे नुकसान थयुं तेना विशे वात करशुं। आनी अंदर हवे शुं थवुं जोईए आ तमाम प्रकारनी वात करशुं। साथे मारे आ वीडियोना एंडमां तमने एक वीडियो ए पण बतावानो छे कि जे राजकोटनी आसपास होय अथवा तो जेने राजकोट नजीक पड़तुं होय एना मैं एक सजेस्ट करेलो हतो कि तमे जंतुनाशक दवाओ ओछा खर्चमां अने सारी जंतुनाशक दवा खरीदवा माटेनुं स्थान कयुं। आ અમે એક બતાવ્યું હતું એટલે એ વિડીયો પણ આ વિડીયો પૂરો થશે એટલે અહીં તમને સાઈડમાં બતાવીશ। પણ ખાસ દરેક મિત્રોને વિનંતી છે કે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને આ વિડીયોને લાઈક આપી અને તમામ ગ્રુપની અંદર શેર કરે જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે। આજે સૌ પ્રથમ તો ભારતના સ્વતંત્રતા દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને એક વિચાર એ પણ કરવાનો છે કે આજે આપણે સ્વતંત્ર થયા એને 73 વર્ષ પૂરા થયા, 74 વર્ષમાં આપણો પ્રવેશ થયો છે, પણ જે ક્રાંતિવીરો હતા આઝાદી માટે જે લોકોએ બલિદાન આપ્યું છે, આઝાદી માટે લડ્યા છે, પોતાનું જીવન ખર્ચ્યું છે, એ લોકોના વિચારધારા જે હતી, એ લોકોના જે સપનાઓ હતા એ મુજબનું આજનું ભારત છે કે નહીં। ખાસ ઘણી વખત વિચાર કરીએ ત્યારે વિચાર આવે કે જે 1952 ની અંદર આપણા દેશની અંદર જે અત્યારે મેઇન સમસ્યા છે ભ્રષ્ટાચારની, એમાં પહેલો ભ્રષ્ટાચાર થયો 1952માં અને એ ભ્રષ્ટાચાર હતો જીપ કૌભાંડ, અને ત્યારે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા અને ગૃહ જે સરકારી ગાડી લેવા માટે એક જીપ કંપનીને જે પબ્લિકની તિજોરીમાંથી પૈસા આપી દીધા અને ગાડી જ ન આવી। આ જ દિવસ સુધી હજી આ 73 વર્ષની અંદર એ ગાડી પણ નથી આવી અને પૈસા ક્યાં ગયા એનો હજી સુધી પતો પણ નથી મળ્યો। પણ આ એક આપણું પહેલું કૌભાંડ હતું દેશની અંદર, દેશ આઝાદ થયો પછી 1952માં એને પહેલો એક આ જીપ કૌભાંડ કર્યું હતું અને ત્યાર પછી કૌભાંડોની હારમાળા ચાલી આવી છે અને આજે 2020 સુધી પણ કૌભાંડો છે, તમે જ્યાં નજર કરો ત્યાં કૌભાંડો જોવા મળે છે। એટલે ખરેખર આપણે સ્વતંત્રતા દિવસની ખૂબ ઉત્સાહભેર ઉજવણી તો કરીએ જ છીએ અને કરવી પણ જોઈએ, કેમ કે આપણે જાજાવર્ષ ગુલામી કર્યા પછી આપણો જ દેશ છે ને, આપણું જ શાસન હોવું જોઈએ। જોકે અત્યારે પણ જે શાસન છે આપણું જ કહેવાય, કેમ કે સત્તા કોઈની પણ હોય, પક્ષ કોઈ પણ હોય, પણ જે સત્તા કરનારા લોકો છે તે આપણા છે, આપણા ભારતીય છે, પછી પક્ષ એક્સ વાય ઝેડ ગમે તે હોય, પણ આપણા જ લોકો શાસનમાં બેઠા છે તે એક સારી વાત છે। પણ ખાસ કાયદાઓ અને સિસ્ટમ છે એ બદલવી જોઈએ। આજે 73 વર્ષ પૂર્ણ થયા પછી પણ આપણે વિચાર કરવો જોઈએ કે આપણે કઈ દિશામાં જવાનું છે, આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છે, જેની અંદર બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય, અથવા તો બીજી કોઈ બાબતો હોય, અથવા તો તાનાશાહી હોય, આ તમામ બાબતે વિચાર વિમર્શ કરી અને જે આપણે કહેવાય કે લોકતંત્ર, લોકતંત્ર કોને કહીએ, લોકતંત્ર એટલે લોકો દ્વારા ચાલતું તંત્ર, જેની અંદર લોકોની ઈચ્છા મુજબ દેશની અંદર કાયદાઓ બને, લોકોની ઈચ્છા પ્રમાણે શાસકો છે એ શાસન કરે, લોકોની ઈચ્છા મુજબના જે લીડર હોય તે નિર્ણય લે, પછી મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય કે એક્સ વાય ઝેડ ગમે તે હોય, લોકોની ઈચ્છા મુજબના નિર્ણયો આવે એને જ લોકતંત્ર કહી શકાય। એટલે આ દિશા તરફ વળવું જોઈએ અને ખાસ આ વિષયની પણ ઘણી બધી ચર્ચાઓ હશે, એ આપણે ફરી ક્યારેક કરશું, પણ આજની તારીખે આપણે વાત કરવાની છે કે જે અતિવૃષ્ટિ અને ઓછો વરસાદ આ બંનેને કારણે જે નુકસાન થયા છે, આમ જોવા જઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને એની આસપાસના ઘણા બધા વિસ્તાર જેમાં અરવલ્લી અને પાટણ મહેસાણાનો પણ સમાવેશ થાય છે, જેની અંદર 2-3 વખત વાવણી કરવી પડી છે, જેને કારણે ખેડૂતોમાં એક નુકસાન છે। એટલે આ વિડીયોના મારફતે હું સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગુ છું અને બીજું સોમવારે સરકારશ્રીને મારો ઈમેલ જશે જેમાં વિજયભાઈ રૂપાણી અને આપણા જે કૃષિ મંત્રી છે બંનેને ઈમેલ કરીને હું આ જાણ કરીશ કે ખેડૂતોને કઈ કઈ જગ્યાએ નુકસાન છે, ક્યાં આપણે ધ્યાન દેવાની જરૂર છે, જેમાં મેં ઉત્તર ગુજરાતના ઘણા બધા તાલુકાઓના નામ લખ્યા છે, તેમાં બનાસકાંઠા તો સમગ્ર બનાસકાંઠાનો સમાવેશ નહીં થાય, એમાં પણ ઘણા બધા તાલુકાઓ છે, એટલે એનું લિસ્ટ અમારું ઘણા બધા દિવસથી ચાલુ હતું, છેલ્લા 3-4 દિવસથી આના ઉપર કામ કર્યું છે, અને ત્યારબાદ મધ્ય ગુજરાતના પણ અમુક તાલુકાઓ છે કે જેને ઓછા વરસાદને કારણે 2-3 વખત વાવણી કરવી પડેલી છે, જે ખેડૂતો નુકસાનીમાં છે। પછી સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ઘેડના ગામડાઓ છે, ઘેડ વિસ્તાર જેને કહેવાય છે, જેમાં અમુક ગામડા જૂનાગઢ જિલ્લાના આવે છે અને અમુક ગામડા પોરબંદર જિલ્લાના આવે છે, ત્યારબાદ પોરબંદર જિલ્લાના ઘણા બધા ગામડાઓ છે, એમાં કુતિયાણા તાલુકાના વધુમાં વધુ ગામડાઓ અમારી નજરમાં આવેલા છે,
ત્યારબાદ દ્વારકા જિલ્લાઓ છે, એ તો દ્વારકા જિલ્લાના લગભગ 80% વિસ્તાર એવા છે અને 80% ગામડાઓ એવા છે કે જે વધુ વરસાદને કારણે નુકસાનીમાં છે. જામનગરની પણ એ સ્થિતિ છે, પણ જામનગરના લગભગ 45-50% ગામડાઓ છે એનું લિસ્ટમાં અમારે નામ આવેલું છે. હવે જે મેં તમને વાત કરી ઓછા વરસાદને કારણે જે લોકોને નુકસાન થયું તેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આનો સમાવેશ થાય, એટલે આના ગામડાઓ બધા લખાઈ ગયા છે. પણ ખાસ સૌરાષ્ટ્રની અંદર પણ જે મેં તમને જણાવ્યું એ મુજબ જૂનાગઢના અમુક ગામડાઓ, ત્યારબાદ પોરબંદરના અને દ્વારકા જામનગરના, હવે આ લોકોની ઘણી વખત એવી પણ પરિસ્થિતિ છે. છેલ્લા થોડા દિવસ પહેલા, 2-3 દિવસ પહેલા જે સરકારશ્રીએ જાહેરાત પણ કરેલી છે કે જે વિસ્તારની અંદર 48 કલાકમાં 35 ઇંચ વરસાદ પડે એ લોકોને અતિવૃષ્ટિમાં સમાવેશ કરી અને એને જે કંઈ ગવર્મેન્ટ તરફથી રાહત પેકેજ કે જે કંઈ વ્યવસ્થા થતી હોય તે કરવામાં આવશે. એટલે અહીંયા હું થોડુંક ધ્યાન એ પણ દોરવા માગું છું, કેમ કે વેધર છે, હવામાન છે, વરસાદ છે, એના ઉપર અમે ઘણા વર્ષથી કામ કરીએ. અમારો વિષય છે કે જે અતિવૃષ્ટિની અંદર વરસાદ થતો હોય તેની અંદર 1 કલાકે 1.25 ઇંચ કરતાં વધારે વરસાદ થાય એને અતિવૃષ્ટિ ગણવામાં આવે છે, અને એ કન્ટિન્યુ માત્ર 5 કલાક, 4 કે 5 કલાક આ રીતની આ એવરેજથી વરસાદ પડી જાય તો એ વિસ્તારની અંદર કોઈ પણ પાક હોય એ ફેલ થઈ જતો હોય. જેવી રીતે દ્વારકામાં આ વર્ષની અંદર બનેલું છે, આ વર્ષે દ્વારકાની અંદર પણ 18 ઇંચ વરસાદ જે જોવા મળ્યો હતો તે શોર્ટ ટાઈમની અંદર જોવા મળ્યો હતો, અને એ વરસાદની અંદર મોટા ભાગના પાક છે એ નિષ્ફળ જતા હોય છે. જરૂરી નથી કે 35 ઇંચ પડે તો પાક નિષ્ફળ જાય, કદાચ વરસાદ છે મેં આપને જણાવ્યું તે મુજબ થાય, એટલે કે 15 ઇંચ ઉપર વરસાદ થતો હોય, 17-18 ઇંચ જે 5 કલાકની અંદર પડી જાય તો પણ પાક છે સંપૂર્ણ ફેલ જતો હોય. ત્યારબાદ જે સતત એલાડું ચાલતું હોય, સતત વરસાદો રોજ થોડો થોડો જે વરસાદ પડ્યા કરતો હોય, એટલે એની અંદર મારી વિનંતી છે ને હું થોડુંક વિસ્તારથી ઈમેલ કરીશ જેથી કરીને વિજયભાઈ રૂપાણીને પણ સંપૂર્ણ વાત સમજમાં આવી જાય, કેમ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પોરબંદર જિલ્લાના ઘણા બધા ગામડાઓ, દ્વારકાના ગામડાઓ અને જામનગર જિલ્લાના જે ગામડાઓ છે આ ગામડાઓની અંદર જમીનની અંદર રેસ ફૂટી ગયા છે. અને આપને ખ્યાલ જ હશે કે જે જમીનની અંદર રેસ ફૂટી જાય એ જમીનની અંદર કોઈ પણ પ્રકારનું ઉત્પાદન ન થઈ શકે. હવે રેસ ફૂટે એ કેવી રીતે હોય છે અને એ રેસ ફૂટવાથી ઉત્પાદન થાય કે ન થાય એ કદાચ હું માનું કે આપના માનની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખ્યાલ હશે, કદાચ ન હોય તો પણ જે કૃષિના જાણકાર મિત્રો ઘણા બધા આપણે બેઠા છે ત્યાં સચિવાલયની અંદર, એની પાસેથી પણ એક માહિતી આપણે લઈને જાણી શકીએ કે રેસ ફૂટવાથી શું થાય. પણ વાસ્તવિકતા આ છે, પછી સરકારે આના ઉપર શું એક્શન લેવું, શું રસ્તો કાઢવો, આના ઉપર વીમા કંપની ઉપર નાખવું કે સરકારે પોતે જવાબદારી સ્વીકારવી જોઈએ, જે યોગ્ય ન્યાય થતો હોય તે કરવું જોઈએ. પણ વાસ્તવિકતા છે એ એનાથી મારે જાણ કરવી, વાસ્તવિકતા દર્શાવવી એ મારું કામ છે, એટલે હું દર્શાવું છું. ને એની અંદર દરેક ગામડાઓ નહીં આવે, હજી પણ હું તમને ચોખ્ખોથી કહું છું કે દ્વારકા જિલ્લો હશે તો દ્વારકા જિલ્લાના દરેક ગામડાઓ નહીં આવે. અમે જે માર્કિંગ કર્યું છે એ મુજબ દ્વારકાના 80% ગામડાઓ એવા છે કે જેને રેસ ફૂટી ગયા છે, જેને અતિવૃષ્ટિને કારણે પાક ફેલ ગયો છે. હવે કદાચ વરસાદ થાય તો પણ ઠીક, ન થાય તો પણ ઠીક, આવા ઘણા બધા ગામડાને ઉત્પાદન નથી મળે, અને જે લોકોએ પાક ધિરાણ લઈ લીધું છે, ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જે લોકોએ પાક ધિરાણ બેંકમાંથી ઓલરેડી ઉપાડી લીધું છે, હવે પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ છે, અને આ પાક નિષ્ફળ જવાનો છે એટલે પાક ધિરાણ છે ભરવા માટે સક્ષમ નથી, અને એ ખેડૂતો છે એ દેવામાં ડૂબી જશે. એટલે ખાસ આની અંદર આપણે ધ્યાન દેવું જોઈએ. એક ખેડૂતોની સેવા કરવાની પ્રવૃત્તિ રૂપે હું પણ આનું સરકારશ્રીનું ધ્યાન દોરીશ, અને આશા રાખું છું કે સરકારશ્રી આ વાતને ખૂબ ગંભીરતાથી લેશે, અને ખરેખર આ ગંભીરતાથી વાતને ધ્યાનમાં લીધા જેવો જ મુદ્દો છે, એટલે ગંભીરતાથી આ વાત ઉપર ધ્યાન આપશે અને સરકારશ્રી ચોક્કસથી આના ઉપર કામ કરશે એવી મને આશા છે. બાકી જે મેં તમને વાત કરી હતી કે જે રાજકોટની અંદર જે લોકો સંપર્ક કરી શકતા હોય તે લોકોએ જંતુનાશક દવા મેળવવા માટેનું સ્થાન છે ત્યાં સાઈડમાં વિડીયો દેખાય છે, તેને ટચ કરીને જોવો એટલે આપને માહિતી મળી જશે. બાકી જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી. હાલ જે આપશો, ધન્યવાદ.